हेलो फ्रेंड्स, स्वागत छे तमारू अमारी चैनल ग्रेट फॉर फूड मां। आजे आपणे बनावीशु एक नवी रेसिपी मोमोस, जे पुतानी रेसिपी छे। हूँ तमने बे स्टाइल मां बनावता शीखवाडीश, एक बॉइल मोमोस अने एक फ्राइड मोमोस, अने मोमोस साथे खावानी त्रण चटनी पण बतावीश तमने। मोमोस बनावता पहला आपणे चटनी बनावी लईशु, जेथी आपणे गरमा गरम मोमोस खाई शकीए। तेनी साथे हूँ तमने त्रण टाइपनी चटनी बतावीश, एक स्पाइसी चटनी, एक मीडियम स्पाइसी चटनी अने एक व्हाइट सॉस। पहला आपणे स्पाइसी चटनी बनावी लईए, जेना माटे आटली वस्तुनी जरूर पड़े छे। 10-15 सूका लाल मरचा, एक मोटू टमेटू, स्वाद प्रमाणे मीठू अने 10-15 લસણની કળી। સૌ પ્રથમ આપણે આ સૂકા મરચાને બોઈલ કરી લઈશું, જેથી કરીને તેની ડ્રાયનેસ ઓછી થઈ જાય અને ચટણી એકદમ સરસ સોફ્ટ બને, જેને આપણે 5 મિનિટ સુધી બોઈલ થવા દઈશું ઢાંકીને। તમે જોઈ શકો છો બોઈલ થઈ ગયા છે મરચા। હવે આપણે તેને પાણી કાઢી લઈએ, એ પાણી આપણે રાખીશું બીકોઝ ચટણી બનાવવા માટે આપણે થોડું પાણીની જરૂર પડે છે। તો આ મરચાંને આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ, તેમાં એક ટમેટું, 8-10 લસણની કળી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। જે બોઈલ કરેલા મરચાંનું પાણી છે તે આપણે 2-3 ચમચી નાખી દઈશું। આ ચટણીની થિકનેસ તમે તમારા પ્રમાણે રાખી શકો છો, જાડી અથવા પતલી। તમે જોઈ શકો છો મેં અહીં ચટણી આ રીતે બનાવેલી છે, વધારે થીક પણ નથી। તો રેડી છે આપણી આ સ્પાઇસી ચટણી। હવે આપણે બનાવીશું મીડિયમ સ્પાઇસી ચટણી। એ ચટણી બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે: 4-5 લાલ સૂકા મરચાં, 2 મોટી ડુંગળી મોટી સમારેલી, 2 મોટા ટમેટાં મોટા સમારેલા, 8-10 લસણની કળી, 2 ચમચી તલ, 1 ચમચી જીરું આખું અને સ્વાદ પ્રમાણે મીઠું। સૌ પ્રથમ પેનમાં આપણે 3 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દઈશું। જીરું ફૂટી જાય પછી આપણે તલ એડ કરીશું, તે ફૂટી જાય પછી આપણે કાંદા નાખી દઈશું, ત્યારબાદ લસણની કળી અને ટમેટા, ત્યારબાદ આપણે લાલ મરચાં નાખી દઈશું। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। હવે તેને બરાબર મિક્સ કરીને 5 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું। તો હવે જોઈ લઈએ, કાંદા અને ટમેટા મરચાં બધું ચડી ગયું છે કે નહીં। તો હજુ કાંદા અને ટમેટાનો કલર ટ્રાન્સપરન્ટ નથી થયો, તો આપણે તેને હજુ 2 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું। તો હવે કાંદા અને ટમેટાનો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આ મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું। મિક્સર જારમાં આ ચટણીના ઇન્ગ્રીડિયન્ટ્સને લઈ લઈશું અને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ ચટણી રેડી છે। આ ચટણીમાં તલથી જ ટેસ્ટ આવે છે, તો આપણે તેને સ્કીપ નહીં કરી શકીએ। તો રેડી છે આપણી આ મીડિયમ સ્પાઇસી ચટણી। તો હવે આપણે બનાવીશું વ્હાઇટ સોસ, જેને તમે ચીઝી ડીપ પણ કહી શકો છો, અને તે ખૂબ જ યમી હોય છે ટેસ્ટમાં। વ્હાઇટ સોસ બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે: 1 નાની સાઇઝનું બટેકું, મેં અહીં 1/2 બટેકું લીધું છે બાફેલું, 1 કપ છીણેલું ચીઝ, મેં અહીં પ્રોસેસ ચીઝ લીધું છે, 1/2 કપ માયોનીઝ, 1 કપ દૂધ અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે આ બધી વસ્તુને મિક્સર જારમાં મિક્સ કરી લઈએ। તો બટેકું, ત્યારબાદ આપણે ચીઝ એડ કરી દઈશું, હવે માયોનીઝ એડ કરી દઈએ, એક કપ દૂધ,
હવે આ મિક્સરની આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો રેડી છે આપણો વ્હાઇટ સોસ। જે લોકો તીખું ખાવાનું પસંદ ના કરતા હોય તે આ વ્હાઇટ સોસ પણ ખાઈ શકે છે। તો રેડી છે આપણી આ મોમોઝની ત્રણ પ્રકારની ચટણી। હવે આપણે મોમોઝ બનાવી લઈએ। તો સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવીશું મોમોઝ માટેનું, જેના માટે 500 ગ્રામ છીણેલી કોબીઝ, એક મોટો કપ છીણેલું ગાજર, એક કપ ઝીણી સમારેલી કોથમીર, એક કપ લીલા મરચાં ઝીણા સમારેલા, બે ચમચી આદુની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું। મોમોઝમાં આદુનો ટેસ્ટ જ મેઇન હોય છે, તો એ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં પણ કરી શકો છો। તો આપણે છીણેલી કોબીઝને એક બાઉલમાં લઈ લઈશું। ગાજર એડ કરી દઈએ છીણેલા, એક કપ ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, તેને આપણે મિક્સ કરી લઈશું બરાબર। લીલા મરચાં અને આદુને આપણે ફ્રાય કરીને નાખીશું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તો મેં અહીં બે ચમચી તેલ લીધું છે, તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં નાખી દઈએ અને આદુની પેસ્ટ નાખી દઈએ। તે બરાબર ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। તમે જોઈ શકો છો મરચાં અને આદુનો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। તો હવે આપણે તેને સ્ટફિંગમાં એડ કરી દઈએ। હવે તેને બરાબર મિક્સ કરી લઈએ। રેડી છે આપણું આ મોમોઝનું સ્ટફિંગ। ત્યારબાદ મોમોઝ બનાવવા માટે આપણે પૂરી બનાવવા માટે લોટ બાંધીશું। એક બાઉલમાં 2 કપ મેંદો લીધો છે, તેમાં 7 પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ નાખીશું। હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લઈશું। અહીં લોટને આપણે બહુ કડક નથી બાંધવાનો। જેથી મોમોઝ આસાનીથી વળી જાય। હવે તેમાં થોડું તેલ નાખીને બરાબર મસળી લઈશું। પછી તેને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે થોડું તેલ લઈને 1 થી 2 ડ્રોપ જેટલું તેલ લેવાનું છે। તેને બરાબર મસળી લઈશું, જેથી લોટ સુકાઈ ન જાય અને એકદમ સરસ બંધાઈ જાય। હવે આપણે પૂરી જેટલો લોટ લઈને તેના લુઓ બનાવીશું અને પૂરી વણીશું। પૂરી ના વણાય તો તમે લોટ લઈને પણ વણી શકો છો। તો રેડી છે આપણી પૂરી, હવે તેમાં આપણે સ્ટફિંગ ભરીશું। તમે પૂરીની સાઈઝ પ્રમાણે અંદર સ્ટફિંગ ભરી શકો છો। હવે આપણે આ પૂરીને
एक साइड थी फोल्ड करी लईशुं अने ए फोल्ड ने आगळना फोल्ड साथे चिपकावी दईशुं। आ रीते तमे जोई शको छो ए रीते आपणे राउंड शेपमां फोल्ड करता जईशुं અને આગળના ફૂલ સાથે તેને ચીપકાવતા જઈશું। હવે હું તમને બીજા શેપમાં મોમોસ બનાવતા શીખવાડીશ। તો એક પૂરી વણી લઈશું, તેમાં આપણે સ્ટફિંગ લઈશું, ત્યારબાદ પૂરીને એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું। હવે બીજા ફોલ્ડને થોડો દૂર ચીપકાવીશું અને આ રીતે ત્રીજા ફોલ્ડને આપણે આગળના ફોલ્ડથી થોડો દૂર ચીપકાવીશું। આ મોમોઝમાં આપણે એક જ સાઈડથી ફોલ્ડ કરવાનું છે। આ રીતે 4-5 ફોલ્ડ થાય છે। તો રેડી છે આપણું આ મોમોઝનો બીજો શેપ। આ રીતે હું તમને ત્રીજા શેપમાં પણ બતાવીશ મોમોસ બનાવતા। પૂરી વણી લઈશું, ત્યારબાદ તેમાં થોડું સ્ટફિંગ ભરીશું। અને તેને એક સાઈડથી ચીપકાવી દઈશું, આ રીતે ફોલ્ડ કરી લઈશું। મેં આગળ બતાવેલું છે એ પ્રમાણે 1x1 ફોલ્ડ કરતા જઈશું। આમાં પણ આપણે એક જ સાઈડથી ફોલ્ડ કરવાનું છે। હવે આ રીતે આ બંને કોર્નરને આપણે એકસાથે ચીપકાવી દઈશું રાઉન્ડ કરીને, એટલે એનો શેપ અલગ બની જાય છે। તમે મોમોસ કોઈ પણ શેપમાં બનાવી શકો છો, તમને જે રીતે ઇઝી પડે તે, બીકોઝ ટેસ્ટ તો સેમ જ રહેવાનો છે। તો રેડી છે આપણા 3 શેપમાં મોમોસ। આ રીતે આપણે બધા મોમોસને બનાવી લઈશું। હવે આપણે તેને બોઇલ કરીશું। મેં અહીં એક વાસણમાં પાણી લીધું છે 2 ગ્લાસ જેટલું। તમે તપેલા અથવા ઢોકળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આ પ્લેટને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું, બીકોઝ મોમોસ ચીપકી ન જાય પ્લેટ સાથે। આપણે તેને બોઇલ કરવાના છે। તો આ રીતે આપણે મોમોસને ગોઠવી દઈશું અને મોમોસ વચ્ચે આપણે થોડી જગ્યા રાખીશું, જેથી કરીને એકબીજા સાથે ચીપકી ન જાય પાણીની વરાળથી। હવે આપણે તેને 5 મિનિટ સુધી બોઇલ થવા દઈશું અને ગેસની આંચ ફાસ્ટ રાખીશું, જેથી સરખા બોઇલ થઈ જાય। 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મોમોસનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ ટ્રાન્સપરન્ટ કલર થઈ ગયો છે, એટલે આપણા મોમોસ રેડી છે। તો રેડી છે આપણા મોમોસ। જનરલી રેસ્ટોરન્ટ અને કેફેમાં મોમોસ બોઇલ કરેલા મળે છે, તો અહીં હું તમને હવે ફ્રાય કરેલા મોમોસ પણ બતાવીશ, જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। આ બોઇલ મોમોસ છે, એને આપણે ફ્રાય કરી લઈશું। અહીં ગેસની આંચ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું, જેથી આઉટર લેયર બળી ન જાય અને એકદમ ક્રિસ્પી બને ધીમા ગેસ પર। આ રીતે આપણે તેને ઉપર નીચે હલાવતા રહીશું
જેથી બંને સાઈડ સરખા ફ્રાય થઈ જાય। મોમોસ ને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે। તો ફ્રાય થઈ ગયા છે આ મોમોસ। આ રીતે આપણે બધા મોમોસ ને ફ્રાય કરી લઈશું। તો હવે આપણે આ મોમોસ ને સર્વ કરી લઈએ। ફ્રાઈડ મોમોસ ચીઝ સાથે ખૂબ જ સરસ લાગે છે। તો આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપી માટે બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો।